ગુજરાતમાં જાણીતો મારુતિનો શોરૂમ નેક્ષા વિવાદમાં આવ્યો છે, જ્યાં કસ્ટમર દ્વારા કાર બુક કરાવ્યા બાદ સમયસર ડિલિવરી કરવામાં આવતી નથી. કાર બુક કરાવ્યા છતાં ડિલિવરી ન મળતી હોય તેવું ન માત્ર એક ગ્રાહક પરંતુ અનેક ગ્રાહકો સાથે થઈ રહ્યું છે. અમદાવાદના ચિરાગ પટેલ દ્વારા નેક્ષા કાર બુક કરાવીને કારની તમામ કિંમત પણ ચૂકવી દેવામાં આવી, જેથી કારની ડિલિવરી નવરાત્રીમાં આપવામાં આવશે તેવો કંપનીએ વાયદો કર્યો. પરંતુ આજ સુધી ચિરાગભાઈને કારની ડિલિવરી આપવામાં આવી નથી, જેથી કાર સમયસર ન મળતા ચિરાગભાઈએ રૂપિયા પાછા માંગ્યા હતા, પરંતુ શોરૂમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ગેરવર્તણૂક. હજુ તો નવરાત્રી પછી આવશે, અત્યારે આવે એમ નથી. તો મેં કહ્યું સર આ રીતે નહીં ચાલે, આપણે કમિટમેન્ટ થયું હતું નવરાત્રીમાં આપવાનું, તમે હજુ સુધી મને ગાડી આપતા, પેમેન્ટ મેં તમને કરી દીધું છે, તો એનું શું? જ્યારે આવશે ત્યારે આપીશું, આવશે ત્યારે આપીશું એવા જવાબ આપે, અને તમારે કે જે થાય એ કરી લ્યો. એ બાબતે એમને થોડી તકરાર થતાં એમણે છેલ્લે પોલીસ સ્ટેશન અરજી આપી છે. અરજી અમે વંચાણે લીધી છે, એમનો જવાબ લીધો છે, અને નેક્સાના શોરૂમના જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને અમે બોલાવીશું. ત્યારે આ સમગ્ર મામલે નેક્ષા કારના મેનેજરને પૂછતા તેમણે એવું જણાવ્યું હતું કે ગાડીનો સ્ટોક નથી, જેથી સ્ટોક આવશે ત્યારબાદ જ કારની ડિલિવરી આપવામાં આવશે. ઓટોમેટિક ટ્રાન્સમિશન ગાડી અમને આપી નથી, મારાથી કોઈ ઓવરવાઇઝ થાય નહીં. એમને સિરિયલ પ્રમાણે એમના બુકિંગ પ્રમાણે ગાડી આવે તો મારે આપવાની. પેમેન્ટ માટે અમે ક્યારે કોઈને કહેતા જ નથી. જો કે આ શોરૂમ અવારનવાર વિવાદોમાં રહેલો છે, કારણ કે આ પહેલા આરટીઓ ટેક્સ ચોરીનું કૌભાંડમાં આ શોરૂમનું નામ આવ્યું હતું, અને ત્યારબાદ ગ્રાહકોને છેતરવાનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. છતાં પણ આ શોરૂમના માલિક અને શોરૂમ સામે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જે એક મોટો સવાલ છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.